વડી લો તમને આ કેવું નથી કે મા બાપને સાચવશો કે નહીં. મારે તો છોકરાઓને કેવું છે, છોકરાઓ એકવાર મારી યારે તમને આવડે એવું અવાજ બહુ સરસ છે, એકવાર ગાવ, સાથે ગાઉં છું તમારી. એ વડીલો એક વાર તાળી પાડો છોકરાઓ માટે. આ લોકોને પ્રેમથી સાચવવાની જરૂર છે. તમે પ્રેમથી કહેશો ને તો બધું જ કરશે, એટલું યાદ રાખજો. પ્રેમથી કયો કામ લેતા આવડવું જોઈએ બસ. ચાલો હવે શરૂ થાય છે આપણો કાર્યક્રમ. આ બાજુથી અને આ બાજુથી જે સંસ્કારી વહુ હશે, આમ વહુ નથી કેતો પણ દીકરી કહું છું. દુનિયાની માલિકો અગર ઘરની માલિકો કલેશ અને કંકાસ થતો હોય ને સાસુ વહુના ઝઘડાથી થાય છે, એ તો વાત બરાબર છે ને. પુરુષોનો તો કઈ વાંક જ નથી બિચારાનો. મારે આ બાજુથી એવી દીકરી જ કે જેની સાસુ બાજુમાં બેઠી હોય, આમાં સાસુ બહુ પાસે પાસે બેઠા છે કોઈ? શાબાશ, ધન્યવાદ છે, ત્યાં બેઠા છે. પાંચ વહુ જોઈ છે અને પાંચ સાસુ. પાંચ વહુ એની સાસુનો હાથ પકડી અને મારી સામે લઈ આવી. જે ખાનદાન મા બાપની દીકરી, શાબાશ એની માટે તાળી પાડવા. દીકરી માટે સૌથી પહેલી દીકરી સાસુજીનો હાથ પકડીને લઈ આવો. તમે થોડા પાછળ જાજો, અમારા સાસુ બહુ આવે છે. છોકરાઓ થોડા પાછળ જાઓ. બસ બસ આવી જાઓ, અહીંયા જગ્યા છે 10 ની, તો આવી જાઓ. સાસુને લઈને આવો, ના આવે તો ઉચકીને તેડીને લઈ આવો. પાંચ દીકરીઓ પોતાની સાસુને લઈને આવે, પછી જુઓ મારે શું કામ છે. બહુ સરસ મને વાત કરવી છે. આ વડીલો તમારા માવતર સમાન છે, મા બાપ સમાન છે. હું જે કામ કરવા આવ્યો છું એ કરવા ઈચ્છું છું એટલે કહું છું. પ્લીઝ, પાંચ દીકરીઓ પોતાની સાસુને લઈ. પાંચ દીકરીઓ આવો આવો આવો, વેરી ગુડ, આવી જાઓ. અગણિત છે ઉપકાર મને હાથ જોડીને પ્રાર્થના કરું છું. આજ તમે દીકરીઓને બહુ હાફો ને છૂટ આપજો. આવી ગયા, આવો બેસો મારી સામે. સાસુ બહુ પાસે પાસે બેસો. આવો બેસો, મારી સામે આવો સમજુ છું, મર્યાદા છે. પણ વડીલો હું તમને એક વાત કહું, તમારે ઘરે તમારા દીકરાને પરણાવો, વહુ આવે એમાં તમે દીકરીનું દર્શન કરો છો ને કે અમારી દીકરી છે, વહુ નથી. તો આજે એ જ દર્શન કરજો કે આગળ આવનારી જે દીકરીઓ છે એની સાસુને નહીં એની માને લઈને આવી છે. એટલી આજનો દિવસ પૂરતી તમને હું પ્રાર્થના કરું છું, હાથ જોડીને પ્રાર્થના કરું છું. આ કોઈ મર્યાદાનો ભંગ નહીં થાય અહીંયા દીકરીઓ. આ કોઈ એના આ વડીલો હવે છૂટ આપે છે. કોઈને હજી આવવું હોય તો 2-3 જગ્યા છે, આવવું હોય તો આવો, ના આવવું તો એડમિશન બંધ. સરસ વિડીયો ઉતરશે, આખી દુનિયામાં દેખાય છે. જુઓ, જે દાઈ સાસુ ને વહુ હશે આવશે, યુવાન વહુ આવે, સાસુ આવે. અગણિત
સાસુ ભેગું કે તમારા પતિ ભેગું? સાસુ ભેગું તો આપણા સમાજમાં શું છે, છોકરીને છોકરાના જન્માક્ષર મેળવા દે છે કે બે ને ભળે લગ્ન પછી, પણ વધારે તો સાસુ ભેગું રહેવું જોઈએ. કન્યાના મૂર્તિના જન્માક્ષર જોવરાવવાનું બંધ કરો, એટલે બદલે સાસુ અને વહુના જન્માક્ષર જોવરાવવાનું ચાલુ કરો કે જેને ભેગું વધારે રહેવું છે. સાહેબ, જોકે બધા સંસ્કારી પરિવાર છે, તમારા માધ્યમ દ્વારા બીજી યુવાન દીકરી વહુ અને સાસુઓ બેઠી છે એને કહું છું, દુનિયાની દીકરી જયારે પરણીને સાસરે આવે છે ને ત્યારે એને એમ હોય પોતાની માને છોડે છે. શું કામ? મારી સાસુ મને મા જેવો પ્રેમ આપશે, પોતાના બાપને છોડે છે. શું કામ? મારા સસરા મને પપ્પાની જેમ રાખશે, પોતાની બહેનને છોડે છે. શું કામ? મારી નણંદ મારી બહેન બનશે, પોતાના ભાઈને છોડે છે. શું કામ? મારો દિયર મારો ભાઈ બનશે. કઈક સપનાઓ લઈ એના દીકરી પોતાના બાપના ઘરને છોડી અને તમારે આંગણે આવે છે. દુનિયાની તમામ સાસુઓને હાથ જોડીને પ્રાર્થના છે, બાપ વહુની માલિકો દીકરીનું દર્શન કરજો. તમે પુત્ર વધુ લઈને આવો છો, પુત્ર વધુ એટલે જેને પુત્રથી પણ અધિક માન દેવામાં આવે એને પુત્ર વધુ કહેવામાં આવે છે. મારી વાત ગમે તો હવે તાળીથી પધારજો, હું કહું ત્યારે તમારા દીકરાની વહુ તમારા દીકરાને પરણીને આવી છે, ઈસુ લઈને આવી છે, એના કરતા એ કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો ને તો જિંદગીની માલિક સુખી થશો, એટલું યાદ રાખજો સાહેબ. કોક વાર રિસાઈ જાય તમારી વહુ તો એના માથા પર હાથ ફેરવી એને બનાવજો, એને પ્રેમ કરજો. એના બાપને ઘરે રિસાતી હતી ને તો એના બાપ એની પાછળ આગળ પાછળ ફરતો હતો, બેટા કેમ બોલતી નથી, હે મને ઢીંગલી, તને શું થયું બેટા? આજે એને પણ અંદરથી એમ થાય કે મારા ઘરમાં હું રિસાવી ભૂલી ન જાય, 25 વર્ષ પોતાના બાપને ઘરે રહી છે, મનાવો. તમારા ઘરના રીત રિવાજ કઈ ના આવડતા હોય તો એને શીખવાડજો, વિચારીને એને વખાણ કરજો, એની નિંદા ન કરશો. તારો બાપ આવો છે, એના બાપે શું કાઢી ખાધું છે? પ્રાર્થના કરું છું. તમે બધા એમ કહો કે અમારા ઘરની વહુ છે, એને બદલે તમારે ઘરે કોઈ આવે તો એને કહેજો કે અમારી વહુનું ઘર છે. આખી જિંદગી એનું ઘર જ નહીં,
બિચારી પોતાના શરીરને તોડી નાખે, તમારા ઘરમાં ખેતરમાં કામ કરે, બધું કરે, તો એ તમે એમ કહો કે અમારા ઘરની વહુ? એમ ના કહો કે અમારી વહુનું ઘર છે. ચાલો થોડા હસાવી દઉં, આપણે રોવું નથી. કારણ કે બા રોવે, બાજુમાં કોઈ રોવે તો હું કોઈ રોતા ના જોઈ શકું બાપ. કારણ કે મને મને જગતની દીકરીઓ બહુ ગમે છે, એટલા માટે. એ આ તો બધા બહુ મેચ્યોર છે, પણ જેના ઘરમાં જુવાન વહુ હોય ને એ સાસુઓ સાંભળો, અરે મેકઅપ કરતી હોય ને તેને કરવા દેવો. એ બા વહુ મેકઅપ કરે તો કરવા દેવો, વહુ મેકઅપ કરીને બહાર નીકળે ને થોડો આનંદ છે ભાઈ, દુઃખ ન લગાડતા. તો વહુ ને કહેવાનું, પ્રીતિ મસ્ત મારો દીકરો મસ્ત. એનેથી આગળ સાંભળો જી, એને થાય પ્રીતિ. એ હા હું તમે સાંભળજો, પ્રીતિ મસ્ત બેટા. હવે વડીલ તમને એમ થાય કે અશ્વિનભાઈ આવું કે એક જ વસ્તુ કહું, જો આમ કરશો તો થૂક ઉડશે અને નિંદા કરશો તો થૂક ઉડશે. પ્રેમનું થૂક ઉડાડશો ને તો વહુ તમારી દીકરી બનશે, તમારો મોત સુધરી જાય, અને નિંદાનું થૂક ઉડાડશો ને તો તમારું મોત બગડશે. એટલું યાદ રાખજો બરાબર. કેમ તમે તમારી દીકરી સરસ મજાની તૈયાર થાય તો નથી કેતા, મારી દીકરી મસ્ત, આવું કરો છો કે નહીં કરો છો? તો આ તમારી દીકરી છે, હે, ખૂબ પ્યાર કરો બાપ. વહુ નામ વખાણ સાસુજી કીજીએ, વહુ નામ વખાણ સાસુજી કીજીએ, કીજે ઘર બની જાય, બહુ ના વખાણ સાસુજી કીજીએ, બહુ ના વખાણ સાસુજી કીજીએ. વડીલો તમે મારી વાતથી સહમત છો? મેં જે વાત કરી બરાબર છે? તમને લાગે છે કે અશ્વિનભાઈ બરાબર વાત કરી છે? હા તો લાવો ભાઈ, લગાવો લગાવો, મારા લાલો આનો હટાવી લ્યો બધો. ભાઈ અમેરિકા સુધી નથી પહોંચતું એટલે બીજું લગાડે છે, આગું પડે ને અમેરિકા. એક લગાડો વાંધો નહીં, બરાબર ભાઈ? ઓકે, લ્યો પાણો મૂકો નહી. થઈ ગયું? ઓકે, રેડી ભાઈ? ચાલો હલો ચેક, હલો હલો ચેક, હલો ચેક, ચેક વન, ચેક ટુ, ચેક વન ટુ. તમે કહેજો ત્યારે શરૂ કરીશું ભાઈ. ચાલુ કરું? ચાલો વન ટુ ચેક ફોર. બહુ વખાણ સાસુજી કીજીએ, કીજે ઘર સ્વર્ગ બની જાય, બહુ ના વખાણ સાસુજી કીજીએ, બહુ ના વખાણ સાસુજી કીજીએ. ચાલો વહુ
બહુ કેવી હોવી જોઈએ, હે બહુ કેવી હોવી જોઈએ. દૂધનો ગ્લાસ લઈને સાસુની પાસે આવી, બા પીઓ. સાસુ રાજી થઈ કે વહુ કોઈ દીને દૂધનો ગ્લાસ મને આપે નહીં ને આ છે હું પી જવા દે. હા હું પી ગઈ, પણ હાહુથી રહેવાનું નહીં. તો બહુને પૂછ્યું, હે બેટા કોઈ દી નહીં તમે દૂધનો ગ્લાસ કેમ લે એવા. બહુ કે બા જે નાગ પાચમ હતી ને એટલે. પેલા હાહુ નાગણી છે એ બા. બહુ કેવી હોવી જોઈએ, સવારના વહેલી ઉઠે એવી હોવી જોઈએ. આ દીકરીઓનું જે વહુ છે એને પૂછ્યું, કેટલા વાગે ઉઠો છો તમે, કેટલા વાગે ઉઠો છો? હડપાતે તમે, હડપાતે તમે 7 વાગે. શાબાશ, એટલે શરીર સારું છે મારી દીકરીનું. વાહ બેટા વાહ. હવે હવે હું તને પૂછું, બોલ મારા દીકરાની બહુ કેટલા વાગે ઉઠતી હશે, હે અંદાજે કેટલા વાગે? 8 વાગે. તમારા મોઢામાં ઘી હાકર. 9 વાગે ઉઠે, વાળનો ઝુમકો લઈને આવે, ડેડી જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું મંગળાના દર્શન થયા. બેટા હવે શૃંગારના ક્યારે થશે? મને કે ડેડી 10 વાગે. એ કીધું વાહ મારો બાપ ફૂટા મારા ભાઈ. એક વાત કહું તમે સાંભળો, મારા દીકરાની બહુ ભલે 10 વાગે ઉઠે, પણ 10 વાગે ઉઠીને ઘરનું કામ બધું ઉપાડી દે અને હાંગ સુધી કામ કરે રાખે, અને અમને કઈ ફરિયાદ જ ન હોય તો ભલે ને પછી 11 વાગે ઉઠતી. અમારા બાપનો જાય છે, હું અમારું બધું કામ કરી નાખતી હોય ઘરનું, તો હું કામ માથા પીટો એની વાહે પડવું જોઈ. અમારે ક્યાંક ઢોરઢાક હશે, વાસીદું કરવું છે. એક વાત કહું, ધીમે થી કહું છો બધા સાંભળતા નહીં. જેની બહુ મોડી ઉઠતી હોય ને એને ભગવાનને કેવું, હે ભગવાન આને જલ્દી નાનું ટેણીયું દઈ દે, જલ્દી નાનું ટેણીયું દઈ દે. સવારના 3 વાગે ઉઠતી થઈ જાય પછી બોલું હુવા દે તો ને આખી રાત. કહેવાનો અર્થ એટલો છે બાપ, બહુ વહેલી ઉઠે. કેટલી બહુ દીકરીઓ આમાં પોતાની સાસુની સેવા કરે, પગ દાબે છે. કેટલી દાબે છે? કોઈ પગ ખાવું ના, કોઈ નહીં. શાબાશ, બહુ સરસ. આજની સાસુએ બહુ સરસ જવાબ આપ્યો કે અમારા પગ દુખતા જ નથી, કારણ કે અમે કામ મૂક્યા જ નથી. કામ મૂકે એના ટાંટિયા તૂટે. શાબાશ. આવો વહુ કેવી હોવી જોઈએ. લોકો પહેલે ખોળે દીકરો માગે છે, શું કામ? જેને દીકરીને ઘરે સંતાન ન હોય મને ખાસ સાંભળે, જેને સંતાન જોતું હોય મને સાંભળે. એટલું યાદ રાખજો, કોઈ દીકરી ની સંતાન નથી, બધી દીકરીને ઘરે બે સંતાન છે. બે સંતાન કયા? દીકરીના લગ્ન થાય એટલે એને કહેવામાં આવે છે કે બેટા આથી તારી સાસુને નાનકડી દીકરી ગણજે અને તારા સસરાને નાનકડો દીકરો ગણજે. વૃદ્ધાવસ્થા એ મોઢામાં દાંત ન હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, એ વખતે જરૂર પડે છે દીકરાની વહુની. દીકરીઓ તમારા ઘરની માલિકો આવી સાસુ હોય, હાથે નાઈ ન શક્તિ હોય તો એને નવડાવજો, હાથે કપડા ન પહેરી શક્તિ હોય તો દીકરી એને કપડા પહેરાવજો. તમારા નાના બાળકના મોઢાની માલિકો દાંત નથી એ પોચું પોચું કરીને તમે ખવડાવો છો, તમારા દીકરાના મોઢામાં દાંત નહીં પોચું કરીને ખવડાવો છો. વૃદ્ધાવસ્થાએ તમારી સાસુના મોઢામાં દાંત ન હોય તો એને પોચું પોચું કરીને દીકરીઓ ખવડાવો છો. આ તમારી માં છે એટલું યાદ રાખજો. તમારી સાસુ કોક વાર એમ કે મારે સાંજે નથી જમવું તો એમ ન કહેતા બહાર ન ખાય તો કાંઈ નહીં, હવે પકતું નથી બાને.
જ્યારે તમારો નાનકડો દીકરો સાંજે ન જમે તો એની પાછળ થાળી વાટ કે ચમચી લઈને ફરો છો, જ્યાં સુધી દીકરો ખાતો નથી ત્યાં સુધી તમે મુકતા નથી, એમ તમારી સાસુ પણ ન ખાય તો થાળી વાટ કે ચમચી લઈને ફરજો, બા તારે ખાવું જ પડશે. કેમ નહીં ખા? તું નહીં ખાતો હું નહીં ખાઉં, તું નહીં ખાતો હું નહીં ખાઉં, હું નહીં ખાઉં તો તારા છોકરાને નહીં ખાવા દઉં, ત્યારે ખાવું જ પડશે. ત્યારે વૃદ્ધ સાસુ એમ કહેશે કે બેટા અમારા પેટ વૃદ્ધાવસ્થા હવે રોટલાથી નથી ભરાતા, ઉઈ ક્યાંની રાહ જોઈને બેઠી હતી કે મને કોઈ માથા ઉપર હાથ ફેરવે અને મને કોઈ પ્રેમથી ચબાડે. વૃદ્ધાવસ્થા તો પ્રેમની ભૂખી અવસ્થા છે, એટલું યાદ રાખજો સાહેબ. આ લોકોને પૈસા નથી જોતા, એનો દીકરો એની પાસે આવીને બેસે અને પ્રેમથી બે વાતું કરે ને, એ આ વડીલોને જોઈ છે. પૈસાના ભૂખા નથી, એને ઇજ્જત આપે તો એના ઇજ્જતના ભૂખા છે, એટલું યાદ રાખજો સાહેબ. ચાલો થોડા હસાવી દો. સંતાની સેવા ચાહો, સંતાની છો સેવા કરો, સંતાની થી સેવા ચાહો, સંતાની છો કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી કરીશો નહીં. થોડું મનોરંજન. એનઆરઆઈ બહુ આવી છે લંડન થી, ગામડું ગામ આવું. સાસુને ઇંગ્લિશ ના આવડે અને બહુને ગુજરાતી ના આવડે. પેલે ખોલે છોકરું, જીન્સનું પેન્ટ પહેર્યું છે, ત્રણ જગ્યાએથી ફાટલું, શ્રીમંત ભિખારણ. સાસુ બિચારી વહુ પાસે જઈને કે બેટા મને રમાડવા આપો ને, બધી હાવું વહુના છોકરા રમાડવાની બહુ ઈચ્છા હોય તો આમ આમ કરે. વહુ ઇંગ્લિશમાં કે નો મોમ નો, ઇટ્સ વેરી ડિફિકલ્ટ જોબ ફોર યુ મોમ, યુ આર અનેબલ ટુ ટેક ઇટ મોમ, યુ આર ટુ ઓલ્ડ મોમ, નો 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 નો. હાફુ એ બાજુમાં એક છોકરી ઉભી હતી અને પૂછ્યું કે મારી બહુને કૂતરું કર્યું છે કે હવ હવ કરે છે? છોકરીએ કીધું બા તમારી બહુને કૂતરું નથી કર્યું, પણ ઇંગ્લિશમાં એવું કહે છે કે બા તમને છોકરા તેડતા નહીં આવડે, તમે એને પછાડશો, તમને ફાવશે નહીં, એમ એવું કહે છે. અને પછી હાફુએ અવડી દીધી. અવડીમાં સમજો બેનો, ઓ તમારી આનંદ છે, વિનોદ છે. હા હું અવડી દીધી, તમે દેવા લાગજો. હા હું બહુની સામે જોઈને કે હું કે મને છોકરા તેડતા નહીં આવડે, હાલી હું મળી છો. મને છોકરા તેડતા ના આવડતા હોત તો તે જેની યારે લગ્ન કર્યા છે એને પછી વરોનો કરવા તારી તો તૈયાર છે ભાઈ. પાછું હું કે મને છોકરા તેડતા નહીં આવડે, મને છોકરા તેડતા ના આવડે, જેની લગ્ન કર્યા છે ને પછી વરનો કરવા તારી, માં એને લુગડા પહેરાવા તારો. તારો બાપ આવ્યો તો મોટો કરવા તારી માં આવી હતી, અને મને છોકરા તેડતા નહીં આવડે, હાયલ હાયલ તે તો હજી એક ચોકો માર્યો છે, હું તો આવા અગિયાર અગિયાર ચોકા મારીને બેઠી છું. હાલી પૂછો પેલાના જમાનાના બાપ બાને કે કેટલા છોકરા, તો કે સાત છોકરા અને ચાર છોડી, આખી આઈપીએલ ઘરમાંથી મળતી. આ તો હવે જમાનો બદલાણો છે. એક છોકરો હોય તો બસ ધૂળ પડી તારી જિંદગીમાં, એક છોકરો. જો એ સાંભળો, હવેની પેઢીને કાકા નહીં મળે છોકરાઓને, હવેની પેઢીને મામા નહીં મળે, મામા કદાચ એકાદ મળે, કાકા નહીં મળે, માસી નહીં મળે. કારણ કે એક જ દીકરો ને એક દીકરી હોય કુટુંબ સીમિત થઈ જશે, એટલું યાદ રાખ. હા હા બધા જઈ શકો છો, વાંધો નહીં.
આવું શું કામ થાય છે? ઘણી માઓ પોતાના દીકરાને પોતાના દૂધ નથી પાતી. સાહેબ સાંભળજો, છોકરો જન્મે એટલે મોઢાની માલિકો નાનકડી બાટલી આપી દે, જેવું દૂધ ખલાસ થઈ જાય એટલે પાછું ટોટી ઉતારી દૂધ નાખીને પાછી બાટલી, પાછી બાટલી. આ બાજુ છોકરો મોટો થાય, આ બાજુ બાટલી મોટી થાય, આ બાજુ છોકરો મોટો થાય, આ બાજુ બાટલી મોટી થાય, છોકરો મોટો થાય, બાટલી મોટી થાય. પછી માં ફરિયાદ કરે, મારો દીકરો દારૂડિયો થઈ ગયો, પણ થઈ જ જાય ને, બચપણમાં બાટલી તે પકડાવી હતી તારા દીકરાને, તો દીકરો દારૂડિયો ન થાય તો થાય શું? જવાનો વારો ના આવ્યો તેટલું યાદ રાખજો સાહેબ. આ એક વડીલ બેઠા છે, મને મળ્યા હતા, મને કે વરસોરડાની માલિકો મારો કાર્યક્રમ એમને સાંભળેલો, ધનાભાઈ ગોઠવો હતો, ત્યારે આખા ગામની દીકરીઓને એમ સામે બેસાડીને બહુ સરસ વાત કરી. હું કોશિશ કરું છું દોસ્તો, હું આવ્યો છું તો કાર્યક્રમને થોડો સફળ બનાવવાનો એક પ્રયત્ન કરીશ, અને સહકાર મળે, સફળ થાય તોય મને આનંદ છે. અહીંયા જે યુવાનો બેઠા છે, એ બેટા બેસજા, એ છોકરા બેસજા, અહીંયા યુવાનો બેઠા છે અને મને ગમે છે. હું કોશિશ કરું છું પાંચ યુવાનો એવા હોય કે જેની અહીંયા મમ્મી બેઠી હોય, પાંચ યુવાનો, તો એની મમ્મીનો જો હાથ પકડીને મારી પાસે અહીંયા લઈ આવે હું રાજી થઈશ, નહીં લઈ આવવો તો હું કાર્યક્રમ આગળ ચલાવીશ. પણ કોઈ યુવાન સંસ્કારી દીકરા હશે, પોતાની માને કહેશે ચાલ માં આપણે સામે બેસીને અશ્વિનભાઈને સાંભળવા છે. શરમ ન સંકોચ અનુભવશો, યુવાન છો, તમને તમારી માને પ્રેમ કરતા હો તો બે સાચી વાત મારે તમને કેવી છે એટલું યાદ રાખજો. સંતાન સંતાન છો, સેવા કરો. રાજુભાઈ, રાજુભાઈ તમે મમ્મી લઈને આવો, મમ્મી લઈ આવો, બા આવો. આજ મારે મા દીકરાના પ્રેમની એક સરસ મજાની વાત કરી છે. બીજું બધું બાપને ભૂલેશો નહીં, અગણિત છે ઉપકાર એના, કદી સરસો નહીં. એક
સાંભળો, તમને એમ થાય કે અશ્વિનભાઈ આવું શું કરે છે, મને પૂરેપૂરા પૈસા રાજુભાઈ આપી દેવાના છે, હું ગમે એમ કરીશ, પ્રોગ્રામ પૂરો કરીને વયો જઈશ, મને પૈસો કોઈ મારું કાપવાનું નથી, પણ બ્રાહ્મણનું ખૂન છું, સારું નહીં કરું, મને પરમાત્મા એના માટે મોકલ્યો છે મહેનત કરવા માટે, તમને કદાચ ગમે ન ગમે પણ હું મારી મહેનત એટલા માટે કરું છું, મારે પરિણામ જોઈએ છે, ફક્ત ચાર પણ દીકરા પરિવારમાં સુધરી જાય ને તો અશ્વિન જોશી પાર્ષદનો ધક્કો નહીં યાત્રા બની જશે, એટલું યાદ રાખજો. સાબાસ દોસ્ત, ન્યા જા, મમ્મીનો હાથ પકડી લઈ આવો, ત્યાં જા લઈ આવો, આવો, હજી હજી યુવાનો ઉભા થાવ, હજી ત્રણ યુવાનો, ચાર યુવાનો ઉભા થઈને આવો, ચાર યુવાનો ઉભા થઈને આવો, ધન્યવાદ છે. સારા લઈ આવો, મમ્મીને લઈ આવો બેટા, સારા આવો, બા આવો, બેસું બાજુમાં, ને સુઈ પોતે અને સુખે તને સુવિડારિયા, ભીને સુઈ પોતે અને સુખે તને સુવિડારિયા, છેલ્લી વાર કહું છું, ત્રણ દીકરાઓ, નહીતર પછી મારી કેસેટ ચલાવી અને પ્રોગ્રામ પૂરો કરી દઈશ, તમે આવો તો ક્રાંતિ કરીશ, નહીં કરો તો પછી મારી કેસેટ ચલાવી દો, ત્રણ જ છોકરાઓ આવો, મમ્મીને લઈને ભાઈ તો આવો, મારે કોઈ તમને કઈ ખીજવું નથી, બહુ વાત આળી પાડો યુવાન માટે, ધન્યવાદ, બે સાબાસ આવી જાઓ, હજી આવી જાઓ, બે ત્રણ આવું હોય તો આવજો, પી જાઓ બેટા, થેન્ક યુ, તાળી પાડો યુવાનો માટે, થેન્ક યુ. તમારા મમ્મી અહીંયા નથી બેટા? છે છે અહીંયા છે તમારા મમ્મી? તમારા મમ્મી અહીંયા છે? છે બેઠા છે તમારા? હે બેઠા છે? એક મિનિટ છોકરાઓ, મારું ધ્યાન આપ્યું, તમને તમારો દીકરો વાલો હોય તો તમને વાલામ વાલી વસ્તુના સોગંદ છે, ઉભી થઈ જાઓ ત્રણેય નીમાં, થઈ જાઓ ઉભી ત્રણેય નીમાં, એક આવી જાઓ, ધન્યવાદ. હવે કોઈના મમ્મી છે? એક ના આવી ગયા, આવી જાઓ, દીકરાની પાસે આવો, દીકરાની પાસે બેસવાનું, ભાઈ છોકરાની બાજુ મમ્મીને બેસવા દો, એકદમ બાજુમાં બેસવાનું, છોકરાની જ બાજુમાં બેસવાનું, છોકરાની જ બાજુમાં, બસ હવે મારે કોઈની જરૂર નથી. આવે છે કોઈ? આવું છે? નહીં તો એડમિશન બંધ કરું છું. આવું છે? આવવા દો, આવવા દો, જલ્દી આવવા દો. ચાલો એક સરસ પ્રશ્ન પૂછી લો ત્યાં સુધી, બેનો આમ ધ્યાન રાખો, એ આવે ત્યાં સુધીમાં, બેનો હાકે ના જવાબ આપજો. તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે? જોરથી બોલો, તમારે તમારા દીકરાને શ્રવણ બનાવવો છે તો તમારા વરને શ્રવણ થવા દો. આવો, ધન્યવાદ, બસ આપણું કામ થઈ ગયું સાહેબ, તાળી પાડો એકવાર આ લોકો માટે જેને મારું કહ્યું માન્યું છે. સાહેબ તમને વડીલો એક વાત કરું, કાલનો મુંબઈ, કાલે મુંબઈ હતો, અત્યારે અહીંયા છું, ઉંમર છે, થાક લાગે, છતાંય શું કામ મહેનત કરું છું, જે પરમાત્માએ મને કામ સોંપ્યું છે ને પ્રમાણિકથી બજાવવા માટે મારો ઉત્તમ પ્રયત્ન છે. આવી જાઓ, છોકરાઓની બાજુમાં બેસવાનું, એક આવી જાઓ, આવી જાઓ, સવાસ, હવે પ્રોગ્રામની જો મજા આવશે સાહેબ. શું કહ્યું બીજીભાઈ?
धन खर्चता सगड़ू मणे माँ बाप तो मड़ से नहीं धन खर्चता सगड़ू मणे माँ बाप तो मड़ से नहीं। बस बस छोकरा समझी गया सुकी तू भाई सुकी तू। अच्छा एवरीबडी नो गुजराती गुजराती जानो छो ने नहींतर इंग्लिश में बोलू अपने बधुं फावे इंग्लिश फावे छे गुजराती फावे छे उर्दू फावे छे हिंदी फावे छे बधुं फावे गुजराती अपनी मां छे हिंदी अपनी दादी मां छे अने इंग्लिश छे अपनी नवी मां छे अंग्रेजो एनी माने मूकीने वया गया आपणा बापाए आज सुधी हाँचवी राखी छे इंग्लिश छे। તમારે લગ્ન થઈ ગયા તમારા તો થઈ ગયા તમારા થઈ ગયા એઝ અ ફ્રેન્ડ એક વાત કહું ત્રણેય ધ્યાન આપો સુખી થવું છે લગ્ન તો કરવા છે ને હા પાડો ને એમાં શરમાવું છું ગામ એટલે જ ભેગું થયું છે યાર મંડપમાં કામ કરજો બરાબર દોડા દોડી કરીને એટલે બધા પૂછશે આ કોનો અને આવતા પ્રતિષ્ઠામાં તો ગોઠવાઈ ગયા છો તમે ન ગોઠવાઈ ગયો તમને કહેજો। ચાલ એક વિનંતી છે છોકરી ગોતો ને તો ગામડાની ગોતજો તાકાત વાળી આવે ફિયાટ એમ્બેસેડર ભટકાય તો હમે વાળાને ગોબો પડે પણ છોકરાઓને તો રહેવું ગામડામાં જોઈ મુંબઈની પેડર રોડ ની જોઈ મર્સિડીઝ જોઈ રહેવા દો મર્સિડીઝ નો હપ્તો મોટો આવે મર્સિડીઝ નું મેન્ટેનન્સ વધારે આવે અને મર્સિડીઝ માં આખો પગાર વયો જાય એટલું યાદ રાખજો બાપ ગામડાની ગોતજો। હું હસાવતા હસાવતા મૂળ ટોપિક ઉપર જવા માંગુ છું કારણ કે સીધો સીધો ટોપિક લેવું તો વયા જાય પાછા બાપ મને તો મારા બાપા ગોતી આવ્યા હતા વડીલો આપણા વખતમાં તો એવું જ હતું ને બાપા ગોતી આવતા અને આપણે પૈણી જતા મોઢું જોવાનું હતું મળતું લગ્ન કરીને ઘરે આવે ને ઘૂંટો ઊંચો કરીએ ત્યારે ખબર પડે કે હવે આ ડોશી આપણું નસીબ તમે એવું કરશો તમારા મમ્મી ગોતી દે ને તમે પૈણી જશો જોવાય નહીં જાય એવું ખરું આ એ કોઈ જોયા વિના કરે એમ નથી સાહેબ અમે લોકો વડીલો બંધબાજીમાં રહેમા ને એટલે જીતી ગયા તમે જોઈને કરો છો ને તો ત્રણ જોકર નીકળે છે એટલું યાદ રાખજો સાહેબ ચાલો આપણે યુવાનો થોડું ધીમું રાખજો એવું હતું આપણે ઘણી વાર આપણી માને એમ કહી છીએ માં તારામાં બુદ્ધિ નથી રેવા ઓરડી મળી છે સમયે દવા મળે છે ચા મળે છે કપડા મળી જાય છે શાંતિથી જીવ અને અમને જીવવા દે ઘણી વાર આપણે આવું આપણી માને કહી દઈએ છીએ સાહેબ માની માલિકો જો બુદ્ધિ ના હોત ને તો જે દિવસે કાગડો આપણે સુતા હતા ને અને આમ કરીને ચાંચ મારવા આવ્યો ને આપણી માએ આપણે તો ઉડાડવાની તેવો નહોતી માએ ઉડાડ્યો ન હોત તો આપણી આંખ વહી ગઈ હોત રમતા રમતા ગેસના ચૂલા પાસે ચાલ્યા ગયા ત્યારે માએ રોઈકા ન હોત ને તો આપણે દાચી ગયા હોત રસ્તા ઉપર રસ્તો ક્રોસ કરતા હતા અને સામેની ગાડી આવતી હતી માએ પકડી લે લીધા હોત તો આપણું એક્સિડન્ટ થઈ ગયું હોત એકદમ શાંતિ રહી હવે સાંભળજો બધા દોસ્તો તમને કોઈ બચકા ભરે દીકરાઓને કહું છું તમને કોઈ લાત મારે તમારી ઉપર કોઈ જાડો પેશાબ કરે તમારા કોઈ વાળ ખેંચે તમારા કોઈ કપડા ફાડી નાખે તમને કોઈ ગાળો દે મને જવાબ આપો તમે એના સંબંધ રાખશો રાખશો બેટા ભાઈ આપણી આ માએ એની સાથે આપણે આવું બધું કર્યું છે આપણે સ્તનપાન કરાવતી હતી માં ત્યારે આપણે એને બચકા ભર્યા છે આપણે રમાડતી હતી આમ કરીને તેને છાતીમાં આપણે લાતો મારી છે
આપણે એની ઉપર અમરતી થી ત્યારે આપણે જાડો ને પેશાબ કર્યા છે, આપણે માના કપડા ફાડી નાખ્યા છે, આપણે માના વાળને ડોચી નાખ્યા છે, ખેંચી નાખ્યા છે, છતાંય માએ આપણે ઘરમાંથી કાઢી નથી દીધા, આપણી માએ આપણે ખાવાનું દેવાનું બંધ નથી કર્યું યુવાનો, આપણી માએ આપણને સંબંધ રાખ્યો છે, બોલવાનું બંધ નથી કર્યું. દોસ્તો, માં અદભુત પાત્ર છે. ઉજાલા ચાહતે હૈ જિસકે ઘર રોશની નહીં હોતી, ઉસે માં કી તલબ હોતી હૈ જિસકે ઘર માં નહીં હોતી. જેની માં બચપણની માલિકોડ ગુજરી ગઈ હોય યુવાનો, એને પૂછજો કે જગતમાં માં શું છે. તમારે આજે કામ કરવાનું છે, મારું આ તમારે તમારી માને પ્રેમ કરવાનો છે અને જાહેરમાં પ્રેમ કરવાનો છે. હું અહીંથી ગીતની પંક્તિ બોલું, તમારે તમારી માને જેટલું શરમ દુનિયાની છોડી આખો સમાજ ભલે જોવે, તમે તમારી માને પ્રેમ કરો છો, કઈ રીતે પ્રેમ કરો છો એ મારે જોવું છે. આપણને આપણી માએ બચપણની માલિકો જે પ્રેમ કર્યો છે એવો પ્રેમ આજ દીકરાઓ પાસેથી માં અપેક્ષા રાખે છે. વિડીયો ઉતરશે, અહીંથી આખી દુનિયા જોશે અને તમારા માટે યાદગાર પ્રસંગ છે, એટલું યાદ રાખજો. જોઉં કોણ પોતાની માને કઈ રીતે પ્રેમ કરે છે. કોઈ છાતી સરસી ચાપીને માને પ્રેમ કરી શકે? આવું ગીતની પંક્તિ શરૂ કરું છું. તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ. તબલું ઓછું કરો, બમ બમ થાય છે. યે બાત યે બાત યે બાત અહીંયા જુઓ, યે જુઓ. કિતની અચ્છી હૈ, કિતની ભોલી હૈ. શરમ આવે છે ભાઈ, તને શરમ આવે છે? તને શરમ આવે છે? માને પ્રેમ કરતા કર મને પ્રેમ. આજ મારે જોવો છું, આજ માં રાજી થશે. તાલી પાડો. ઓ મા, ઓ મા, ઓ મા, ઓ મા. તમને આ વાત નાની લાગે છે, તમને આ વાત સામાન્ય લાગે છે, પણ આટલા વર્ષ થઈ ગયા તમે તમારી મને છાતી નથી વળગાડી, તમે તમારી મને પ્રેમ નથી કર્યો. આજ પહેલી વાર તમને પ્રેમ કરવાનો મળ્યો છે. તમારી ભાઈની આંખમાં આ શું છે એટલું યાદ રાખો. અને તમે શરમ આવતી હોય તો ધિક્કાર છે મારે પ્રેમ કરતા. સાહેબ એવડા મોટા કેરા માં તરસી રહી છે કે મારો દીકરો મને છાતી વળગાડે, મારો દીકરો મારી પાસે બેસે, મારો દીકરો મારા માથા ઉપર હાથ મૂકે. મારી માતા મરી ગઈ છે, વહી ગઈ છે, હું લાચાર છું. તમારી માં વહી જશે પછી તમને દુનિયામાં ખબર પડશે જગતની માલિક બા શું છે. કરો પ્રેમ. તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ. ઓ
माए ने प्रेम कर्यो, आभार मानु छू। हवे मां ने कहू छू कि तमारे तमारा दीकराने प्रेम करवानो छे। तमे गांडी घेली भले अभण, पण जे रीते प्रेम बचपणमां तमारा दीकराने करता हता, माथा पर हाथ फेरवीने गाल पर पफी करीने, आज वर्षो पछी आ मां ने प्रार्थना करू छू, आज करी लेजो, दीकरो तमारी पासे छे। बच्चों की जा होती है, माँ बच्चों की जा होती है। वो होते हैं किस्मत वाले जिसकी माँ होती है। कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी સમજુ છું કે હજી આ ગામમાં કદાચ મર્યાદા હશે, માને પ્રેમ કરવામાં છોડી દઉં છું બધું હવે અને માની વંદના કરું છું। કાલ તો મુંબઈમાં જોયું હોત ને તો એ દ્રશ્ય જોવા જેવું હતું। 70 વર્ષનો ભાભો રોતો તો પોતાની માને પ્યાર કરીને। ચાલો બેનો એક કહેવત છે, માઈ માં બાકી બધાય, જોરથી બોલો, માઈ માં બાકી બધાય, પતિ એની માનું કયું માનતો હોય તો શું કહેવાય? હા બોલો, પતિ માનું કયું માનતો હોય તો શું કહેવાય? કેવું કહેવાય? માવડીઓ। અને પતિ પત્નીનું કયું માનતો હોય તો શું કહેવાય? બાયલો। આ દુનિયાને આવું જોઈએ છે બેટા, ધીમું વગાડી જરા, બસ જે મારે નથી કરવું। બાપ બાયડીનું મોઢું અવડું જોવે ત્યાં બિસ્કીટમાં હે ગલુડી આટા મારતો હોય, મારું અને મારો મળે કેમ બોલતી નથી? બકા બકો કરી નાખશે તારો ટકો, છાનો મનો બહેને ચકા। હે માં, જેને કોઈ ઉપમાન આપી શકાય એને માં કહેવાય, કોઈની નિરાશ ન થાય એને માં કહેવાય। આ દુનિયામાં એક વસ્તુ કહું સાહેબ, હમણાં મારી બાજુમાં ટ્રેનમાં એક બાપા બેઠા હતા, મોબાઈલ કાઢીને આમ દાંત કાઢે, મોબાઈલ જોઈને દાંત કાઢે, મોબાઈલ જોઈને દાંત કાઢે। મેં કહ્યું દાદા દાંત શું કાઢો છો આ ઉંમરે, શું જોવો મોબાઈલમાં? બેસો ને બા, બેસો બેસો, અહીંયા બેસો, વાંધો નહીં, બેસો બેસો, વાંધો નહીં, બેસો 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 બેસો, હવે તો માનું સાંભળવાનું, કઈ કરવું નથી આપણે, જઈ જાઓ। ક્યાં ઉભા થશો બા, તમને તકલીફ છે? પાછી દીકરાની પાસે બેઠવા, આ દીકરો પાસે બેઠો છે તો પછી? તો દાદા મોબાઈલ જોઈને હશે? મેં કહું શું છે? મને કે દીકરો એની વહુને લઈને ફરવા ગયો છે, ફોટા મૂક્યા છે મોબાઈલમાં। મેં કહું એમાં હસો છો? મને કે તમે જુઓ તો ખરા, મેં જોયો મોબાઈલમાં ફોટો, તો એનો છોકરો એની વહુને લઈ આમ ઉંચકીને ગોળ 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 ફરતો હતો। મેં કીધું દાદા આમાં શું હસવાનું છે? મને કે એમાં જ હસવાનું છે, કા એની માં એને એમ કે ગેસનો બાટલો બદલવાનો છે, તો એમ કે મારા એકલાથી નહીં ઉંચકાય, અને આ 3 બાટલા ઉંચકીને ગોળ ગોળ ફદડી ફરે છે। બાપ ભગવાન ઘરે ઘરે દર્શન દેવાને માટે નથી જઈ શકો, એટલે પરમાત્માએ માનું સર્જન કર્યું છે, જેથી તમે મંદિર ન જઈ શકો એ દિવસે તમે તમારી માને પગે લાગી લેજો, એની માલિક ભગવાન સમાયેલ છે એમ યાદ રાખજો દોસ્તો। તાળી પાડજો, મારી વાત તમને ગમે તો। દીકરાના એક પણ અવગુણ ન દેખાય એનું નામમાં। એક દીકરાએ પોતાની માને કીધું બોલ માતે મારી માટે શું કર્યું છે? તે મારી માટે જેટલું કર્યું એટલું બધું તારી માટે કરી દેવાના માટે તૈયાર છે, બોલ। માએ કીધું બેટા હિસાબ રાખે એને માં ન કહેવાય,
અને માં હોય નહીં કોઈ દિવસ હિસાબ ન રાખે એટલું યાદ રાખજો દોસ્તો. નહીં માં બોલ, તે મારી માટે શું કર્યું? તારી માટે જેટલું કર્યું એટલું કરી દઉં. ત્યારે માએ કીધું, બેટા એક કામ કરે, કાગળ લે, પેન લે, લખ બેટા, 9 મહિના મેં તને મારા પેટની માલિકો રાખો, 1 મહિનાનું મને ભાડું શું આપીશ? લખ બેટા, 3 વર્ષ મારી છાતી વળગાડીને મેં તને મારું દૂધ પાયું, 1 લીટર દૂધની મને કિંમત શું આપીશ? લખ બેટા, 25 વર્ષનો થયો, તારો બીમાર પડ્યો ત્યારે રડી, પરમાત્માને આરે લડી, મારી આંખમાંથી પડેલા 1-1 આંસુના ટીપાની કિંમત મને શું આપીશ? સરવાળો કર, આપી દે, તને મારા ઋણમાંથી મુક્ત કરું છું. ત્યારે દીકરાના હાથમાંથી કલમ અને કાગળ પડી ગયા અને દીકરો એટલું જ બોલ્યો કે માં, તારું ઋણ ચૂકવવાનો આવે તો ભગવાનનું પણ દિવાળો નીકળી જાય. માં, તારું ઋણ તો ભગવાન પણ ન ચૂકવી શકે એટલું યાદ રાખજો સાહેબ. મીઠાને મધુ ને મીઠા મે હુલારી લો, મીઠા મધુ ને મીઠા મે હુલારી લો, મીઠી છે મોરી માત જો, જનની જોડ સખી દઈ જડે રે લો, દેવી જનની જોડ સખી દઈ જડે રે લો. જુદી